विद्यार्थी मित्रों, धोरण 7 विषय गुजराती, तो आप आगळना लेक्चर में पाठ 1 मेळा में ए पाठ आप समझावी दीधो हतो, एनो अभ्यास अने स्वाध्याय पण मैं तमने समझावी दीधो, आपणे एनो फरीथी पण मैं तमने रिविजन करावी दीधो। तो आज आप काव्य 2 आजनी घड़ी रळियामणी, रळियामणी एटले के खुशी अने आनंद थी भरेली, एनो अर्थ थशे घड़ी एटले के समय, एटले के आजनो दिवस आजनो समय मारा माटे रळियामणो छे। तेना लेखक कोण छे? नरसिंह मेहता। एटले के आ नरसिंह मेहताए कोना माटे काव्य लखेलू हशे? पोताना वाला श्री कृष्ण माटे आ सरस मजानो काव्य नरसिंह मेहताए लखेलू छे। तो आपणे नरसिंह मेहता विशे पण जाणीए के नरसिंह मेहतानो जन्म भावनगर जिल्लाना तळाजा गाममां थयो हतो। तेमना विशे घणी માન્યતાઓ પ્રચલિત છે। નરસિંહ મહેતા ક્યાં રહેતા હતા? તો કે તેઓ જૂનાગઢમાં રહેતા હતા। તેમણે આખું જીવન ભક્તિ કીર્તનમાં જ વિતાવ્યું હતું। સંત કવિઓમાં તેમનું માનભર્યું સ્થાન છે, એટલે કે આજે પણ આપણા માટે નરસિંહ મહેતા જેવા કવિઓ માટે માનભર્યું સ્થાન છે। એટલે કે આ કાવ્ય સરસ મજાનું એક ભક્તિ ગીત છે, જેમાં સખીઓને, સખીઓ એટલે કે બહેનપણીઓને પોતાના વાલાજીના આવવાના સમાચાર મળે છે, એટલે કે આપણા ઘરે જો કોઈ મહેમાન આવતો હોય તો આપણે તેની તૈયારીઓમાં લાગી જતા હોય છે, અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વાલો પોતે કે મારા ઘરે મહેમાન થઈને આવવાનો હોય તો કે આખું વાતાવરણ જ બદલાઈ જાય છે। આખા બધા એટલે કે આખા ગામના લોકો એ વાલાની તૈયારીઓમાં લાગી જાય છે, એટલે કે આખું વાતાવરણ ભક્તિમય, સ્વાગતમય અને ઉત્સાહમય બની જાય છે। તો એના વિશે જ આ વિદ્યાર્થી મિત્રો કાવ્ય છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય સમજીએ। તો કાવ્ય સમજાવતા પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે હંમેશા શબ્દાર્થ સમજીએ છીએ। તો તમારે ગુજરાતીની નોટમાં કાવ્ય 2 આજની ઘડી રળિયામણી એનું હેડિંગ મારવાનું છે, એટલે અને એના પછી આપણે એના શબ્દાર્થ લખીશું અને પછી આપણે કાવ્યનું ગાન કરીશું। તો કે વાલાજી, તો વાલાજીનો અર્થ શું થશે? શ્રી કૃષ્ણ। આલું લીલું, આલું લીલું એટલે શું થાય? થોડું લીલું, થોડું સૂકું એટલે કે લીલું સૂકું ભેગું ઘાસ। તરિયા તોરણ, તરિયા તોરણ એટલે કે ત્રણેય જાતના તોરણ બનાવવામાં આવે છે। આસો પાલવ, તમે વિદ્યાર્થી મિત્રો જાણતા જ હશો, દિવાળીમાં આપણે આસો પાલવના તોરણ બનાવતા હોય છે, એટલે આસો પાલવ સિવાય આ બીજા 2 જાતના પણ આપણે તોરણ બનાવી આપણે ઘરના બહારને લગાવી શકીએ છે। તો કે બીજા 2 કયા ઝાડ થાય છે? આંબો અને નારિયેળીના પાનનું તોરણ, જેમાં સાથે કસબના તારનું તોરણ પર શોભા વધારવામાં આવે છે, એટલે કે આપણે આસો પાલવનું કે આંબાનું કે નારિયેળીના પાનનું તોરણ બનાવીએ છીએ, સાથે સાથે કે આપણે કપડાનું પણ તોરણ બનાવતા હોય છીએ, એટલે કે આ તોરણ શોભામાં, ઘરની શોભામાં વધારો કરી દે છે। મંગળ, મંગળ એટલે કે શુભ પ્રસંગે ગવાતું ગીત હોય તેને મંગળ કહેવાય। આપણે સારા કામ, શુભ પ્રસંગો કરીએ ત્યારે મંગળ ગીતો ગાવામાં આવે છે। સોહાગણ, સોહાગણનો અર્થ શું થશે? સૌભાગ્યવતી સધવા સ્ત્રીઓ, એટલે કે જેના પતિ હયાત હોય, જીવે છે, તેવી સ્ત્રીઓને સૌભાગ્યવતી સ્ત્રીઓ કહેવામાં આવે છે। મલપતું, મલપતું એટલે કે ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું। રળિયામણું એટલે કે સુંદર ઘડી, ઘડીનો અર્થ શું થશે? સણ અને ફળ। ચોક પૂરવા એટલે કે ચોકમાં સાથિયા પાડવા। હરી હાથીઓ એટલે કે હાથીની જેમ મલપતી ચાલે આવતા શ્રી કૃષ્ણ। તો વિદ્યાર્થી મિત્રો આ દરેક શબ્દના અર્થ તમારે નોટમાં લખવાના છે અને સમજવાના પણ છે, સાથે સાથે તમે શબ્દાર્થ લખી લો, એના પછી આપણે કાવ્ય પણ નોટમાં લખવાનું છે અને કાવ્યનું શ્રવણ પણ કરવાનું છે, એટલે કાવ્ય તમારે વાંચવાનું છે
અને સાથે સાથે મોઢે પણ કરવાનું છે. તો આપણે ચિત્રમાં સરસ મજાનું ચિત્ર જોઈએ છે. ચિત્રમાં આપણે દેખાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનની આવવાની સ્વાગતની તૈયારીઓ કરતી બહેનો નજરે પડે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સરસ મજાનું કાવ્ય બે આજની ઘડી રળિયામની એ કાવ્યનું આપણે ગાન કરીશું. હે સખી આજની ઘડી રળિયામની, હે સખી આજની ઘડી રળિયામની, મારો વાલોજી આવ્યાની વધામણી, મારો વાલોજી આવ્યાની વધામણી, જીરે સખી આજની ઘડી છે રળિયામની, હે સખી આજની ઘડી છે રળિયામની, હે સખી આલા લીલા વાસ વડાવીએ, હે સખી આલા લીલા વાસ વડાવીએ, હે મારા વાલાજીના મંડપ રચાવીએ, ચીરે સખી આજની ઘડી છે રળિયામની, હે જીરે સખી આજની ઘડી છે રળિયામની, હે સખી આલા લીલા વાસ વડાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, તરિયા તોરણ બારે બંધાવીએ, તરિયા તોરણ બારે બંધાવીએ, મોતીડી છોક પુરાવીએ, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, તરિયા તોરણ બારે બંધાવી, મોતીડે ચોક પુરાવી, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, ગંગા જમનાના નીર મંગાવી, એ જીરે સખી ગંગા જમનાના નીર મંગાવીએ, એ મારા વાલાજીના ચરણ પખાળીએ, સખી જીરે મારા વાલાજીના ચરણ પખાળી, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, સૌ સખીઓ મળીને આવીએ, જીરે સખી સૌ સખીઓ મળીને આવીએ, જીરે વાલાજીના મંગળ ગવારીએ, જીરે મારા વાલાજીના મંગળ ગવરાવીએ, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, પૂરેપૂરો સુહાગણ સાથીઓ, પૂરેપૂરો સુહાગણ સાથીઓ, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, ઘેર મલપ તો આવે હરી હાથીઓ, જીરે ઘેર મલપ તો આવે હરી હાથીઓ, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, રે સખી આજની ઘડી છે રળિયામણી, અતિ મીઠળા સખી થાય મીઠળો, અતિ મીઠળા થકી થાય મીઠળો, મેતા નરસૈયાનો સ્વામી મે દીઠડો, ચીરે મેતા નરસૈયાનો સ્વામી મે દીઠડો, ચીરે સખી આજની ઘડી છે રળિયામણી, જીરે સખી આજની ઘડી છે રળિયામણી. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનું ગાન કરીશું. કે સખી
આજની ઘડી છે રણી આમની, મારો વાલોજી આવ્યાની વધામણી. જીરે સખી આજની ઘડી છે રણી આમની, આલા લીલા વાસવડાવીએ, મારા વાલાજીના મંડપ પર ચાવીએ. જીરે સખી આજની ઘડી છે રણી આમની, તરિયા તોરણ બારે બંધાવીએ, મોતી ડે ચોક પુરાવીએ. જીરે સખી આજની ઘડી છે રણી આમની, ગંગા જમણાના નીર મંગાવી. સિરે સખી ગંગા જમણાના નીર મંગાવીએ, રે મારા વાલાજીના ચરણ પંખાળીએ. જીરે સખી આજની ઘડી છે રણી આમણી, સૌ સખીઓ મળીને આવીએ, સખી સૌ સખીઓ મળીને આવીએ, વાલાજીના મંગળ ગવડાવીએ. જીરે સખી આજની ઘડી છે રણી આમણી, પૂરે પૂરો સોહાગણ સાથીઓ. જીરે પૂરે પૂરો સોહાગણ સાથીઓ, જીરે ઘેર મલપતો હરે હાથીઓ. સખી ઘેર મલપતો આવે હરે હાથીઓ. જીરે અતિ મીઠડા થકી થાય મીઠડો, રે સખી આજની ઘડી છે રણી આમણી, મેતા નરસૈયાનો સ્વામી મે દીઠડો, મેતા નરસૈયાનો સ્વામી મે દીઠડો. સખી આજની ઘડી છે રણી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય બે આજની ઘડી રળિયામણી એ કાવ્ય આપણે સરસ મજાના એના શબ્દાર્થ સમજાવ્યા, લેખક પરિચય આપ્યો અને કાવ્યનું ગાન પણ કરાવ્યું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં કાવ્ય બેના શબ્દાર્થ લખી અને કાવ્યનું ગાન કરી મોઢે કરવું. આભાર.